પાવાગઢ ખાતે આવેલા ભદ્રકાળી માતાજીના મંદિર પાસેની ટંક શાળામાં સેલ્ફી લેવા જતાં પચાસ ફૂટ ઊંડા ખાડામાં પડેલા યુવકને બચાવાયો યથાધામ પાવગઢ ખાતે આવેલ ભદ્રકાળી માતાજીના મંદિર પાસે આવેલી ટંક શાળામાં વડોદરાથી આવેલા એક યુવતી અને બે યુવાન સહિત ત્રણ સેલાનીઓ ફોટા તેમજ સેલ્ફી લેતા હતા દરમિયાન ખુલ્લી જાળીમાંથી ગરકાવ થઈ જતા પચાસ ફૂટ ઊંડા ખાડામાં એક યુવાન પડી ગયો હતો બનાવ અંગે સાથે આવેલા યુવાને પાવગઢ પોલીસને જાણ કરતાં પાવગઢ પોલીસ ઉડન ખટોલાના કર્મચારીઓ તેમજ હલોલ ફાયર ફાઈટરનાઓએ રેસ્ક્યુ કરી ખાડેમાં પડેલા યુવાનને બચાવવામાં આવ્યો હતો જો કે તેને શરીર ઉપર ઈજાઓ પામતા તેને એક એમ્બ્યુલન્સ દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના ગૌરંગભાઈ વસંતભાઈ દવે તેમજ સ્મિત પરેશભાઈ પંડ્યા અને વડોદરાની એક યુવતી સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા ત્યાંથી ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા ગયા હતા એ વિસ્તારમાં આવેલ જોવા ગયા હતા ત્યાં બાજુમાં ત્રણેય ફોટા અને સેલ્ફી લેતા હતા ત્યારે અચાનક ગૌરંગ ટંકશાળાની બારીમાંથી ગરકાવ થઈ જતા અંદાજીત પચાસ ફૂટ જેટલા ઊંડા ખાડામાં પડી ગયો હતો જેને લઈ મદદ માટે સ્મિત પંડ્યાએ બુબમ કરી તેમજ પાવાગઢ પોલીસને બનાવ અંગેની જાણ કરતા પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી બનાવ અંગે પાવાગઢ સ્થિત ઉષા બેકરોના કર્મચારીઓને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા પચાસ ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થયેલા ગૌરવ દવેને બહાર કાઢવા હાલોલ ફાયર મદદ લેવામાં આવી હતી ભારે જહેમત બાદ ગૌરવને બહાર કાઢી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ભારે ઈજાઓ હોવાને કારણે તેને તાત્કાલિક રિફર કરવામાં આવ્યો હતો ગૌરવને શરીરના ભાગે ઈજાઓ થયેલ છે પરંતુ તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આ યાત્રાધામ પાવર ખાતે વર્ષ દરમિયાન લાખો યાત્રિકો માતાજીના દર્શન તેમજ ભરવા માટે આવતા હોય છે કારણ કે એક પર્યટક સ્થળ છે ભદ્રકાળી માતાજીના મંદિર નજીક આવેલી સદીઓ પુરાની ટંગ આવેલી છે તે ટંકશાળાને પણ દેખવા માટે સેલાનીઓ આવતા હોય છે પરંતુ આજના બનાવને જોતા પુરાતત્વ વિભાગનો નિષ્કાળજી સ્પષ્ટપણે દેખાઈ રહી છે કારણ કે અહીં તૂટેલી હોવા છતાં પણ તેને રિપેર કે નવી બનાવવામાં આવતી નથી જેને લઈ આજનો આ બનાવ બન્યો છે તેમ યાત્રિકો દ્વારા જાણવા મળી આવ્યું છે